કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ. આજે આપણે જોઈશું યુનિટ 3rd, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ચાલો આપણે પહેલા ગ્લોસરી જોઈ લઈએ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ અથવા પર્યાવરણ શાસ્ત્રી, વેજ એટલે લડત અથવા લડાઈ, ટર્ટલ એટલે કાચબો, સામાન્ય રીતે દરિયાઈ કાચબો, વોલન્ટિયર એટલે સ્વયંસેવક, સ્વેચ્છાએ કામ કરનાર, બીચ બીચ એટલે સમુદ્ર તટ. અહીં સીશોર લખ્યું છે. સીશોર એટલે દરિયા કિનારો થાય. ખરેખર દરિયા કિનારા ત્રણ પ્રકારના હોય. એક જે કિનારો રેતી વાળો હોય જેને આપણે બીચ કહીએ છીએ, બીજો જે પથ્થર વાળો હોય જેને અંગ્રેજીમાં હાર્બર કહેવાય છે, ત્રીજો છે કે જ્યાં દરિયાની ઊંડાઈ બહુ વધારે હોય છે અને ત્યાં બંદરગાહ વિકસી શકે છે, તેથી એને આપણે બંદર કહીએ છીએ, તો એને અંગ્રેજીમાં કહેવાય છે પોર્ટ. એટલે અંગ્રેજીમાં દરિયા કિનારા માટે ત્રણ શબ્દો છે, બીચ, હાર્બર અને પોર્ટ. વોટર બોડીઝ એટલે લેક્સ, રિવર્સ એક્સેટ્રા, મતલબ પાણીનો જથ્થો જ્યાં સચવાઈ રહેતો હોય તે બધી જગ્યાઓ, સરોવરો, નદીઓ, તળાવ વગેરે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ એટલે ગ્રહ. કોઝ એટલે કારણભૂત બનવું. પોલ્યુટેડ એટલે થશે પ્રદૂષિત. કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ, સંઘર્ષ. અહીંયા આપણે ઘર્ષણ લેવાનું છે, પ્રોબ્લેમ લેવાનું છે. હ્યુમિલિટી, હ્યુમિલિટી એટલે વિનમ્રતા. સ્નોબિશ એટલે દંભી. એરોગન્ટ, એરોગન્ટ એટલે અહંકારી. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર. ફર્ધર એટલે હેલ્પ ધ પ્રોગ્રેસ ઓફ સમથિંગ, મતલબ કોઈ ક્રિયામાં આગળ વધવામાં મદદ થવી અથવા મદદ કરવી. હેઝિટેશન એટલે ખચકાટ. ક્વિટ એટલે કોઈ વસ્તુ કોઈ કામ વચ્ચેથી છોડી દેવું, તે લીવ. વેન્ચર, વેન્ચરનો મીનિંગ થશે સાહસ, ક્રિયાપદ લેવાનું છે. ટુ સ્ટાર્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ દેટ ઇઝ રિસ્કી, મતલબ કંઈ જોખમ લેવું, કંઈ જોખમ ખેડવું. જો તમે વ્યવસાય માટે કોઈ સાહસ કરો છો તો એને વેન્ચર કહેવાશે, અને જો આપણે આપણી મજા માટે સાહસ કરતા હોઈએ જેને આપણે એડવેન્ચર કહીએ છીએ. વે, વે ક્રિયાપદને ઈડી લાગેલું છે. તો વેઇડ એટલે થોટ કેરફુલી અબાઉટ સમથિંગ ટુ મેક અ ડિસિઝન, મતલબ કોઈ વસ્તુનું નિર્ણય કરવા માટે ખૂબ જ સારી રીતે વિચાર કરવો, તોલ માપ કરવું વગેરે. બોન્ડ એટલે રિલેશનશિપ. રિલેશનશિપ એટલે અહીંયા મતલબ લેવાનો છે સંબંધ અથવા કરાર. લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. ડાયપર એટલે બાળોતિયું. લેન્ડફિલ, લેન્ડફિલ એટલે અ સિસ્ટમ અંડર વિચ વેસ્ટ મટીરિયલ આર બરીડ અંડર ધ ગ્રાઉન્ડ, મતલબ શહેરો વગેરેમાંથી જે કચરો નીકળતો હોય છે એ કચરાને પ્રોસેસ કરીને જમીનને અંદર દાટવાની જે આખી સિસ્ટમ છે એને લેન્ડફિલ કહેવાય. વોર્નઆઉટ, વોર્નઆઉટ એટલે ટુ ઓલ્ડ ઓર ડેમેજ્ડ, મતલબ જર્જરિત થઈ ગયેલું અથવા જૂનું થઈ ગયેલું. એક્સપોઝર એટલે પબ્લિક એટેન્શન અથવા નોટિસ થવી, તે મતલબ ધ્યાનમાં આવવું. ઇક્વિપમેન્ટ્સ એટલે ટૂલ્સ, સાધનો. રેક એટલે દાંતી અથવા પંજેટી, મતલબ તમે જો રસ્તાનું કામ ચાલુ હોય તો જોયું હોય કે પથ્થર વગેરેને પેલા પાંચ સળિયાવાળા હેન્ડલવાળા એક સાધનથી દૂર સુધી ખસેડવામાં આવતા હોય જેને પંજેતી કહેવાય છે. પેડ એટલે ત્રિકમ, ત્રિકમ અથવા તમે પાવડો સમજી શકો છો. પ્રોટેક્ટિવ ગિયર્સ એટલે ટૂલ્સ દેટ આર યુઝ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ડર્ટ એન્ડ ઇન્ફેક્શન, ડર્ટ અને ઇન્ફેક્શન્સથી દૂર રાખવા માટે જે પ્રોટેક્ટિવ કપડાં પહેરવા પડે એ બધાને પ્રોટેક્ટિવ ગિયર્સ કહેવાય. ગ્લોવ્સ પહેરવા કે ગમ શૂઝ પહેરવા ઘૂંટણ સુધીના વગેરે. ડમ્પ કચરો વગેરે ગમે તેમ ફેંકવો, તે ટુ પુટ સમથિંગ સમવેર ઇન અ કેરલેસ વે. ડમ્પ એટલે કોઈ બી વસ્તુ ગમે તેમ ફેંકી દેવી, તે. વીડ, વીડ એટલે જેને આપણે નિંદણ કહીએ છીએ. યુઝલેસ પ્લાન્ટ એટલે જરૂર ન હોય તેવો છોડ. શ્રબ એટલે વુડી પ્લાન્ટ, આને પણ છોડ જ કહીશું આપણે. ટ્રેશ, ટ્રેશ એટલે કચરો. ડિવોટ, ડિવોટ એટલે કોઈ વસ્તુ અર્પણ કરવું. એન્ટરપ્રાઇઝ, એન્ટરપ્રાઇઝ એટલે ઔદ્યોગિક સાહસ, સાહસવૃત્તિ અથવા જોખમી કાર્ય. મિત્રો, રીડનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધી એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે EFI.
અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષનો હતો જ્યારે તેણે એનજીઓ નું ફૂલ ફોર્મ થશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનજીઓ, એટલે જેને આપણે આપણી ભાષામાં ટ્રસ્ટ કહીએ છીએ, તે એણે 17 વર્ષની ઉંમરે EFI સ્ટાર્ટ કર્યું. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતોર એન્ડ પુડુચેરી, કે જેને આપણે પોન્ડિચેરી કહીએ છીએ. એટલે એનું જે કામ સ્ટાર્ટ થયું એ બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એક એને જે સૌથી પહેલું અભિયાન સ્ટાર્ટ કર્યું એનું નામ હતું ટર્ટલ વોક. અ મૂવ એટલે એક અભિયાન હતું ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, એટલે કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચા હેચલિંગ્સ ને બચાવવા માટે ચેન્નઈમાં સ્ટાર્ટ થયું. પછી અરુણ આજે અરુણ અને તેના વોલન્ટિયર્સ એટલે જે એની ટીમ છે સ્વયંસેવકોની, એ આજે ઘણા બધા વોટર બોડીઝ ને સાફ કર્યા છે. કઈ કઈ જગ્યાએ? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરી. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. હવે અરુણની ટીમ એ શું કરે છે? તો સૌથી પહેલા જો આપણે જોઈએ તો એ ક્લીનિંગ કરે છે. શેનું? લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, બરાબર છે. બીજું કામ શું કરે છે? પ્લાન્ટ ટ્રીઝ. ત્રીજું કામ શું કરે છે? એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. હવે જો તમને કહેવામાં આવે કે કેટલા કામ કરે છે, તો એક ક્લીનિંગ છે, બરાબર છે, બીજું છે પ્લાન્ટિંગ, ત્રીજું એજ્યુકેટિંગ અને ચોથું મેકિંગ પેપર બેગ્સ. તો કેટલા પ્રકારના કામ થાય છે? તો અહીંયા આપણે કહીશું ક્લીન્સ, પ્લાન્ટ્સ, એજ્યુકેટ્સ એન્ડ મેક્સ, ચાર પ્રકારના કામ થાય છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન હિમ વેન દે વર ઇન ક્લાસ 7. અરુણની ટીમ માં એવા એવા મેમ્બર્સ પણ છે કે જે એની સાથે જોડાયા જ્યારે તે 7મા ધોરણમાં ભણતા હતા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 યર્સ, અને 5 વર્ષ થઈ ગયા તો પણ હજુ એની સાથે કામ કરી રહ્યા છે. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એવો કયો અનુભવ હતો બાળક તરીકે કે જેનાથી તમને કોઝ ઓફ એન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણનું આવું કામ કરવાની ઈચ્છા થઈ, ઇન્સ્પિરેશન મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમે પહેલી એક્ટિવિટી કઈ કરી હતી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની પાસે એક સુંદર લેક, સુંદર સરોવર હતું. હવે ખરેખર સરોવર ના હોય, એ પોન્ડ હોય, આગળ બીજી વખત પોન્ડ જ શબ્દ આવવાનો છે. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેમાં ઘણા બધા પક્ષીઓ રહેતા, ફ્રોગ્સ એટલે દેડકા, સ્નેક્સ વગેરે હતું. હવે એ જે પોન્ડ છે તે ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ, એ ખૂબ જ પ્રદૂષિત થયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી નેબરહુડ, અને એમાં એટલા બધા મચ્છર થઈ ગયા અને જે લવલી પ્લેસ હતી એ ટર્ન એટલે ફરી ગઈ, સેમા બદલી ગઈ, અગલી નેબરહુડ બની ગયું. This hurt me badly. આનાથી મને ખૂબ જ દુઃખ થયું. And I wanted to do something about it. અને મને કંઈક કરવું હતું. I got together with couple of my friends. મેં મારા બે એક મિત્રોને ભેગા કર્યા and clean the pond next to my house. અને જે મારા ઘરની પાસે જે પોન્ડ હતું એ મેં સાફ કર્યું. This was the first activity. અને આ પહેલી એક્ટિવિટી હતી. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? I have supportive parents. Mara mata pita ekdam supportive che, who understood that ke jemne khabar che my interest was the environment, ke maro interest environment matlab paryavaran ma che. They have never stopped me from doing what I want. તેમણે કદી મને રોક્યો નથી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, મારે જે કરવું છે તે કરતા મને અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ, પણ એની સામે મારે પણ કંઈક કામ કરવું પડે. ઓન માય પાર્ટ એટલે મારા હિસ્સે મેં શું કર્યું? આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ, મેં એ પણ ખાતરી કરાવી દીધી
કે આઈ ડીડ નોટ ફેઇલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે હું એમને કોઈ પણ રીતે ફેઇલ ના કરી બતાવું, મતલબ એમની ઈચ્છાઓ પર હું પૂરો ઉતરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, હંમેશા જે કંઈ પણ કરતો એ બધા વિશે મેં એમને ઇન્ફોર્મ કર્યું છે. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ, અને બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ મતલબ કોઈ ભી કામ કરતા પહેલા મેં એમની એડવાઇસ લીધી છે, એમની સલાહ લીધી છે. આઈ હેવ ટીચર્સ, મારા શિક્ષકો પણ એવા હતા, હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કોઈ ભી વસ્તુને પ્રયાસ કરવો, ગો અબાઉટ એટલે એના તરફ એટેમ્પ્ટ કરવો, પ્રયાસ કરવો, ટ્રાય કરવું, તો એ કઈ રીતે કરવું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, તેમણે મને વિનમ્રતા શીખવી, સો ધેટ આઈ ડીડ નોટ બિકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી કરીને હું દંભી અને એરોગન્ટ એટલે કે અહંકારી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને હું એવું ન વિચારવા લાગુ કે હું સુપરસ્ટાર છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું કઈ સારું કામ કરી રહ્યો છું, એન્વાયરમેન્ટનું કામ કરું છું, તો હું મારી જાતને સુપરસ્ટાર ન સમજુ, એવું એમણે મને શીખવ્યું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, તેમણે મને શીખવ્યું કે સિમ્પલ રહેવાનું અને કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવાનું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું ખરેખર કોઈ કાર્યકર નથી, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને આ કામ કરતા કરતા મને ઘણું શીખવા મળ્યું છે. હાઉ ડીડ યુ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તારી શાળા અને કોલેજે તારો ઇન્ટરેસ્ટ કઈ રીતે વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી સ્કૂલ અને મારી કોલેજ એ બંને જગ્યાએ શું હતું, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે બહુ સારી એવી ગ્રીનરી હતી, મતલબ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, મતલબ ત્યાં ઘણા બધા વૃક્ષો વગેરે હતા, અને વૃક્ષો હોય તો એની અંદર ઓબ્વિયસલી ઘણા બધા જીવ રહેતા હોય. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધર ઇમ્પોર્ટન્સ, આનાથી મને તેમનું ઇમ્પોર્ટન્સ, તેમની મહત્વતા સમજાય. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, કે તેઓ કેટલા બ્યુટિફુલ છે અને આપણે શા માટે એમને પ્રોટેક્ટ કરવા જોઈએ, બચાવવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ હંમેશા ઓન ધેર ઓન એટલે પોતાના ઉપર જ હોય છે, પોતાનું સર્વસ્વ, પોતાનું બધું કામ જાતે કરતા હોય છે, આપણા માણસોની જેમ આધારિત નથી હોતા. ફાઇન્ડ ધર ઓન ફૂડ, તેઓ પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ હોય છે, સતત કાર્યશીલ હોય છે. ઓન ધી મૂવ એન્ડ નેવર લેઝી, પોતાના કાર્યમાં હંમેશા કાર્યશીલ હોય છે અને લેઝી નથી હોતા. ઇટ ઇઝ ઓલ્સો પોઝિટિવ, અને ખરેખર તે ખૂબ જ પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, એટલે કે વેલ પેઇંગ જોબ, તને બહુ સારું મહેનતાણું મળતું હતું એવી જોબ જે છોડી દીધી અને આ પ્રકારના કામમાં તું ફૂલ ટાઈમમાં જોડાઈ ગયો, તો શું તને કંઈ હેઝિટેશન એટલે કોઈ અચકાટ થયો હતો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન, તું તે આ નિર્ણય પર જે આવ્યો તે નિર્ણય પહેલા કઈ કઈ બાબતો, કયા કયા ઓપ્શન ને બરાબર તોલમાપ કર્યા હતા ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટલિસ્ટ થવા પહેલા, તે જે જોબ છોડી તો ત્યારે તે કયા કયા બાબતોને, કયા કયા પાસાઓને તોલમાપ કર્યા હતા, ધ્યાનમાં લીધા હતા. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઈડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમારે જે કાર્ય કરવું છે એ કાર્ય કરવા માટે તમારે જ્યારે ડિસિઝન કરવાનું આવે તો એ બહુ સારું હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, એટલે અરુણ કૃષ્ણમૂર્તિ ગૂગલમાં કામ કરતો હતો, તો એણે ગૂગલની જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ દેર, પણ હું હજુ બી મારા મિત્રોના સંપર્કમાં છું ત્યાં. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી માત્ર જે મારી ડ્યુટી છે ગૂગલમાં એ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા જે ત્યાં સંબંધો છે, ઇમોશનલ બોન્ડ છે, મારી લાગણીના સંબંધો છે, એ ત્યાં પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ ટાઈમ ઇન 2010, મને એ સમય લાગ્યો 2010માં કે મારે એ કામ છોડી દેવું જોઈએ, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, અથવા હું ભવિષ્યમાં કોઈ દિવસ આ કામ કરવાનું સાહસ કરી શકું તેમ ન હતો, ડેરિંગ કરી શકું તેમ ન હતો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ, હું શાંતિથી બેસીને જીવન માણી શકું તેમ ન હતો. ક્યારે? વેન એન્વાયરમેન્ટલ ડેમેજ,
વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, જ્યારે આટલા મોટા પાયે એન્વાયરમેન્ટલ ડેમેજ થઈ રહ્યું હોય તો હું શાંતિથી બેસીને એ બધું કામ જોઈ શકું તેમ ન હતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું હતું, એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને તે જે સમથિંગ અને તે જે કંઈક કામ હતું એમાં મારું પૂરેપૂરું એટેન્શન, પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર ઈએફઆઈ, તેથી મેં ઈએફઆઈ માટે ગૂગલની જોબ છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? વોટર બોડીઝની અંદર કયા પ્રકારનો કચરો લોકો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એક વખત તમે વોટર બોડીને ક્લીન કરો છો, એને તમે કઈ રીતે ડીલ કરો છો? મતલબ જે કચરો કાઢ્યો છે એનું તમે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, મતલબ કચરામાં બધું જ મળી આવે છે, ડાયપર બી મળે છે અને વોર્ન આઉટ સ્લીપર્સ એટલે પહેરેલા જૂના ચપ્પલ પણ મળી આવે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આપણને સરોવરોમાં તળાવોમાં આવું બધું જ મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર બહુ ખરાબ કહેવાય, બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કારણ કે આ પાણી છે અને પાણી છે તો જીવનનો પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ વોટર બોડીઝની કેર કેમ ન લઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અમે એ ગાર્બેજને લેન્ડફિલ માટે ઉપયોગ કરીએ છીએ, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, કે જ્યાં એ સામાન્ય લોકોની નજરમાં બિલકુલ ન આવે, એક્સપોઝ ના થાય તે રીતે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને આઉટસાઇડ એન્વાયરમેન્ટમાં એ બાહ્ય એક્સપોઝ ન થાય, મતલબ દેખાઈ ન આવે તે રીતે લેન્ડફિલમાં ઉપયોગ કરીએ છીએ. વી એન્શ્યોર દેટ, અમે શ્યોર પરથી ક્રિયાપદ બનાવ્યું છે આગળ ઈએન મૂકીને. વી એન્શ્યોર દેટ, અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, સો દેટ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. કે જે વોટર હોલ્ડિંગ એરિયા છે એ એકદમ ગાર્બેજ ફ્રી હોવો જોઈએ, કે જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ વગેરે શાંતિથી જીવી શકે એની અંદર. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? એક લાર્જ લેક છે એને સાફ કરતા કેટલો સમય લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? શું તમે કોઈ વિશેષ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો છો ક્લિનિંગ કરતી વખતે કે સેફ્ટી માટે વગેરે માટે? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે, પણ એ સેની પર આધાર કરે છે, ડિપેન્ડ સેની પર કરે છે, સાઇઝ ઓફ ધ લેક, લેકની સાઇઝ કેટલી છે અને અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે એમાં કચરો કેટલો છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અમે રેક્સ સ્પેડ્સ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, તમે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલીનો મિનિંગ થશે ટૂંકમાં. શું તમે ટૂંકમાં તમારી પ્રોસેસ અમને જણાવશો કે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ કરો છો અને કઈ રીતે તમે ક્લીન કરો છો? વી વેર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ સ્પેડ્સ. અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, હવે આપણને નોઝ માસ્ક શું છે ખબર જ છે હમણાં કોરોનાને લીધે. સેનિટરી ગ્લોવ્સ એટલે જે હાથમાં ગ્લોવ્સ પહેરવામાં આવે છે રબરના, તે એન્ડ કેરી રેક્સ, રેક્સ એટલે પંજેતી અને દાંતી તમે કહી શકો, સ્પેડ એટલે ત્રિકમ, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેનાથી અમે કચરો ભેગો કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ, અને એ જે કચરો ભેગો થાય છે એને કલેક્શન બકેટ્સ ની અંદર ભરવામાં આવે છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ કલેક્શન બકેટ્સ ને ગાર્બેજ ટ્રક એટલે જે કચરાના ટ્રક હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઈક અર્થ મૂવર્સ, અમે હેવી મશીનરીનો ઉપયોગ પણ કરીએ છીએ, અર્થ મૂવર્સ અને પોકલેન. હવે તમે જેસીબી મશીન્સ જોયા છે એને ખરેખર પોકલેન કહેવાય, અર્થ મૂવર્સ અને પોકલેન, જે આગળનો ભાગ જમીન વગેરેનો કચરો અથવા માટી. અર્થ મૂવર્સ, અર્થ એટલે અહીંયા જમીન નથી લેવાનું, અર્થનો મિનિંગ થાય છે માટી, માટી અથવા એનો ઢગલો જે સાફ કરવા માટે તમે જોયું હોય છે ઘણીવાર,
જેસીબી મશીન્સ તે તો અર્થ મૂવર્સ અને પોકલિન એનો પણ ક્યારેક ઉપયોગ કરીએ છીએ ટુ ડીસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. હવે ડીસિલ્ટ લખ્યું છે, સિલ્ટ એટલે કાપ, સિલ્ટ એટલે કાપ, ડીસિલ્ટ એટલે કાપને ખાલી કરવો, મતલબ નદી તળાવ વગેરે એમાં કાપ વધારે આવી જવાથી એની ઊંડાઈ ઓછી થઈ ગઈ હોય તેમાંથી કાપ વગેરેને કાઢીને એની ઊંડાઈ વધારવી એને ડિસિલ્ટ કરવું કહેવાય. અને વીડ્સ એટલે એમાં જે કંઈ બી બિનજરૂરી વનસ્પતિઓ ઉગી નીકળી હોય, છોડ વગેરે ઉગી નીકળ્યા હોય તો એ બધું એને દૂર કરવું, એટલે ડિસિલ્ટ કરવું, અને ક્લિયર વીડ્સ અને શ્રબ્સ કે જે હાર્મફુલ હોય. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટ માટે ચિલ્ડ્રન અને યંગ એડલ્ટ એ શું કરી શકે? ચિલ્ડ્રન એટલે બાળકો, યંગ એડલ્ટ એટલે કિશોર અથવા તરુણો, પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે આપણા બધા તરફથી એક સ્મોલ બિગિનિંગ શું હોઈ શકે? ફર્સ્ટલી, we should all stop throwing trash. પહેલા તો આપણે કચરો ફેંકવાનું બંધ કરીએ. ક્યાં? તો કે આઉટસાઇડ અવર હોમ્સ. ઘણા લોકોને આદત હોય છે ઘરમાંથી ગમે તેમ બહાર કચરો ફેંકવાની, તો એ દૂર કરવી જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે પ્રકારનો કચરો જનરેટ કરીએ છીએ એ ઘટાડવો જોઈએ, મતલબ શક્ય હોય એટલો ઓછો કચરો થાય એનું ધ્યાન રાખવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes. એટલે કે કોલ્ડ ડ્રિંક્સ પીવા માટેની જે સ્ટ્રો હોય છે, ટિશ્યુ પેપર વગેરે યુઝ કરીએ છીએ, રેપર્સ એટલે ચોકલેટ વગેરેના જે રેપર હોય છે તે, ફૂડ પેકેટ્સના રેપર હોય તે, બેટરી સેલ્સ, પછી છે ફાસ્ટ ફૂડ જંક, તો આ બધું જ ક્યાંય પહોંચે છે? એ લેક્સ એટલે કે સરોવરોમાં, નદીઓમાં વગેરે પહોંચે છે. દે કમ ફ્રોમ અવર હોમ્સ. તે આપણા ઘરમાંથી જ નીકળતો કચરો હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, તો આપણે કચરાનો જથ્થો જ ઓછો કરી નાખીએ એટ હોમ એટલે ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે બધા કચરાના જથ્થાને, આ જે બધો જ કચરાનો જથ્થો છે તેને સેફલી એટલે સલામત રીતે, સારી રીતે ડિસ્પોઝ કરીએ, નિકાલ કરીએ, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ જ બહુ સારી હેલ્પ થઈ જશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર, અને દરેકે દરેક વિદ્યાર્થીને અમે વેલકમ કરીએ છીએ વોલન્ટિયર એટલે સ્વયં સેવક બનવા માટે, વિથ અસ એટલે અમારી સાથે, ઇન હેલ્પિંગ ધી એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને હેલ્પ કરવા બાબતે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન્વાયરમેન્ટલ કોઝ? એન્વાયરમેન્ટલ કોઝ માટે સ્કૂલ જતા બાળકો એને કેટલો સમય ડિવોટ કરવો જોઈએ, અર્પણ કરવો જોઈએ, આપવો જોઈએ? ઇન અ વીક એટલે અઠવાડિયામાં 4 hours અ વીકેન્ડ, મતલબ વીકેન્ડમાં, એક અઠવાડિયામાં, વીકેન્ડ જેને આપણે શનિ રવિ કહીશું, તો 4 hours, 4 કલાક, શનિ રવિના 4 કલાક, દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ, 2 કલાક સન્ડેના અને 2 કલાક સેટરડેના. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ, અને આ જે નાનકડી અમસ્તી શરૂઆત છે ઇઝ મોર ધેન ઇનફ, એ ઘણું સારું છે. ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે જેનાથી ભવિષ્યમાં એ જે તે વિદ્યાર્થીનું, જે તે બાળકનું પાર્ટિસિપેશન વધી જશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? શાળાઓ અને વિદ્યાર્થીઓ કઈ રીતે તમારી ફ્રેટર્નિટીમાં જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ધેમ? શું તમારી પાસે એવા કોઈ પ્રોગ્રામ છે to introduce your work to them, કે જેનાથી તમે તમારું કામ એમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે ફેલોશિપ એટલે મેમ્બરશિપ આપીએ છીએ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સને. અવર પ્રોગ્રામ લુક્સ એટ એટલે ચેક કરે છે, શોધે છે, તપાસે છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. નાની ઉંમરના એનિમલ લવર્સ કોણ કોણ છે? યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કોણ કોણ છે? ફિલ્મ મેકર્સ કોણ છે? થિયેટર આર્ટિસ્ટ કોણ છે? અને સાયન્ટિફિક રિસર્ચર કોણ છે? વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ, અને અમે એમને એમના મનપસંદ ક્ષેત્રની ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ
એક્ટિવલી ઇન્વોલ્વ, અને તેને અમે બહુ સક્રિય રીતે ઇન્વોલ્વ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક, અમારા બધા જ કાર્યમાં. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ થ્રી, અને અમારો સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ ક્લાસ થ્રીમાં છે, ત્રીજા ધોરણમાં ભણે છે, મતલબ 8 વર્ષનો બાળક, એ પણ પર્યાવરણનું કામ કરે છે. હા તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડો. થેન્ક યુ.